જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે યુવકે બુલેટ બાઇક સળગાવ્યું. રૂપિયા લીધી દેતી મામલે માથાભારે શખ્સ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. ફરિયાદ બાદ આરોપીએ ફરિયાદીની બુલેટ બાઇક સળગાવી. આરોપીએ ફરિયાદીનું બાળક સળગાવી પોતાને બ્લેડના ઘા માર્યા. વિડીયો વાયરલ થતા પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. તો બાઇકને સળગાવ્યું છે. રૂપિયા લીધી દેતી મામલે માથાભારે શખ્સે ફરિયાદ નોંધાવી અને આ જ મુદ્દે હાલ તો પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ દ્રશ્ય આપ જોઈ શકો છો. બાઇક સળગાવ્યું ત્યારબાદ તે વિડીયો પણ બનાવી રહ્યો છે. પૈસા લીધા હશે, પૈસા પરત ન કરતા તે વ્યક્તિનું બાઇક તેને સળગાવ્યું છે અને ત્યારબાદ વિડીયો બનાવ્યો છે. રસ્તા વચ્ચે જ આ વ્યક્તિએ તેનું બાઇક સળગાવ્યું અને વિડીયો બનાવી કંઈક બોલી રહ્યો છે. જો કે આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પણ આ મુદ્દે તપાસ શરૂ કરી છે. સંવાદદાતા ભાવિન ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે. ભાવિન, એક વ્યક્તિએ પૈસા લીધી દેતી મામલે એક વ્યક્તિનું બાઇક સળગાવી દીધું છે, પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવી રહી છે? હા, જે રીતે જોવામાં આવે તો જૂનાગઢના જે ગિરનાર દરજા વિસ્તારમાં છે તેનો એક વિડીયો સામે આવ્યો હતો. તેમાં એક શખ્સ જે પોતે બાઇક સળગાવી નાખે છે, ત્યારે પોલીસમાં આ બાબતે એ ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. ત્યારે સમગ્ર મામલો એ માટે બન્યો હતો કે અગાઉ મંદુક થયા હતા અને સામ સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી, ત્યારે આ શખ્સે જે ફરિયાદીનું બાઇક છે તેને બુલેટને સળગાવી નાખ્યું હતું. ત્યારે સમગ્ર વિડીયો સામે આવતા પોલીસે પણ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. જી ધરા, બિલકુલથી આભાર આપનો તમામ જાણકારી માટે.